પાલનપુરના ટોકરિયાળામાં 11 વર્ષના બાળક મોહમ્મદ શેરશિયાના અપહરણ બાદ હત્યા કરીને લાશને ગામની સીમમાં ફેંકી દીધી હતી, જે મામલે પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે માસૂમ બાળકની હત્યાને લઈને જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને હત્યારાની શોધખોળ હાથ ધરી હતી, જેમાં ગામના ફારુક જમાલ દાઉમા નામના એક શંકાસ્પદને ઝડપીને પૂછતાછ કરતા આરોપીએ બાળકની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. હેવાનિયતની હદ વટાવીએ ત્યારે એક માસૂમ બાળકને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી હતી, જેમાં પાલનપુર તાલુકાના ટોકરિયાળા ગામે મુસ્લિમ પરિવારના 11 વર્ષીય મોહમ્મદ શેરશિયા નામના બાળકનું ગામમાં ફારુક જમાલ દાઉમા નામના શખ્સે અપહરણ કરીને ગાડીમાં બેસાડી અલગ અલગ જગ્યાએ લઈ જઈને તેની સાથે ગંદી હરકતો કરીને અડપલા કર્યા હતા. ત્યારે બાળકે વિરોધ કરતા અને 11 વર્ષીય બાળક તેના પરિવારને જાણ કરી દેશે તેવા ડરને લઈને આરોપીએ આ બાળકને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે માર મારીને હત્યા કરી હતી અને ગામની સીમમાં ફેંકી દીધો હતો. ત્યારે તેના પરિવાર દ્વારા બાળકની શોધખોળ બાદ માસૂમ બાળકની લાશ ગામની સીમમાંથી મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો અને બાળકના હત્યારાની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે જિલ્લા પોલીસ વડાએ LCB SOG ગઢ પોલીસ સહિતની અલગ અલગ ટીમો બનાવીને માસૂમ બાળકની હત્યા કરનારા આરોપીને ઝડપી પાડવા માટેની તજવીજ હાથ ધરી હતી. ત્યારે પોલીસે સૌપ્રથમ ટોકરિયાળા ગામની અંદર અલગ અલગ ઈસમોની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં શંકાસ્પદ દેખાતા ફારુક જમાલ દાઉમાની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરતા આરોપીએ બાળકની હત્યા કરી હોવાનું કબૂલ કર્યું હતું. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલ્યો છે. તારીખ 14/7/2024 રોજ ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ટોકરે ગામમાંથી પોલીસને જાણકારી મળે છે કે એક 11 વર્ષીય બાળક કે જેનું નામ મોહમ્મદ બિલાલભાઈ શેરશિયા છે તે અમને મળી નથી રહ્યો, જેથી કરીને પોલીસમાં એ વસ્તુની જાણ થતાં તરત જ લોકલ પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચવામાં આવે છે અને બાળક ક્યાં ગુમ થયો છે તે બાબતે જાણકારી કરી એકઠી કરી અને તપાસ આગળ વધારવામાં આવે છે. તે દરમિયાન આશરે સાંજે 7:00 કલાકે બાળકની લાશ જે છે એ ટોકરે ગામના વાડી વિસ્તારમાંથી મળી આવે છે. એ વસ્તુની જાણ થતાં જ તરત જ લોકલ પોલીસ, એ સિવાય એમના લોકલ SDPO શ્રી CL સોલંકી સાહેબ, અમારી LCB SOGની તમામ ટીમો જે છે ઘટનાસ્થળે પહોંચી જાય છે. ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક જ પોલીસ દ્વારા ઘટનાની બારીકાઈથી નિરીક્ષણ કરી અને ત્યારબાદ ડોગ સ્કવોડને અને FSLની ટીમને બોલાવી લેવામાં આવે છે. ત્યાં અંધારું હોય અને વરસાદનો માહોલ હોય, પોલીસ દ્વારા ફ્લડલાઇટની વ્યવસ્થા કરી અને ઘટનાનું નિરીક્ષણ કરી અને ત્યારબાદ અલગ અલગ 10 થી 11 જેટલી ટીમો કે જેની અંદર CPI ડીસા BP ગદ્રાતરને તપાસ સોંપી અને આ દિશામાં ખૂબ જ ગુનેપૂર્વક હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ બંનેનો ઉપયોગ કરી અને ટૂંક સમયમાં બધી જ કડીઓને એક પછી એક જોડી દેવામાં આવે છે. આની તમને જણાવું કે જે અમારી સાયબરની ટીમ હતી, એ સાયબરની ટીમ દ્વારા એ વિસ્તારમાં કોણે કેટલા કોલ કરેલા હશે, કોનું વધારે લોકેશન છે તે બાબતે સાયબર ટીમ દ્વારા તાત્કાલિક રીતે પગલાં ભરવામાં આવ્યા. ત્યારબાદ બીજી બધી ટીમો દ્વારા જે છે એ CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા. જે બાકીની 10 થી 11 ટીમો કે જે અમારા DYSP CL સોલંકી અને LCB SOGની સાથે રહીને બનાવવામાં આવી હતી, તે ટીમો દ્વારા 7000ની વસ્તી ધરાવતા આ ટોકરિયા ગામમાં કયો વ્યક્તિનું વર્તન શંકાસ્પદ છે, કયો વ્યક્તિ અચાનક ગાયબ થયેલો છે અને કે વ્યક્તિ કેટલીક આવી પૂર્વ માનસિકતાઓ ધરાવે છે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી અને તપાસના અંતે ફક્ત ગણતરીના કલાકોમાં જ એક વ્યક્તિ કે જેનું નામ ફારુક જમાલ દાઉમા છે તેને પોલીસ દ્વારા પૂછપરછ માટે અહીંયા LCB ઓફિસે લઈ આવવામાં આવે છે. તેની પૂછપરછ દરમિયાન ફલિત થઈ છે કે આ વ્યક્તિની માનસિકતા જે છે એ નાના બાળકો સાથે અડપલા કરવાની હતી અને જે વ્યક્તિનું અપહરણ થયું હતું તેને પણ રાત્રે 10 વાગ્યાની આસપાસ આ વ્યક્તિ દ્વારા પોતાની કારમાં બેસાડીને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવે છે અને ત્યાં કારની પાછલી સીટમાં તેની સાથે અડપલા કરવામાં આવે છે. બાળક દ્વારા વિરોધ કરવામાં આવતા અને બાળક દ્વારા જ્યારે કહેવામાં આવે છે કે તેની માતાને જણાવી દેશે ત્યારે તેના દ્વારા જે છે એને મારવામાં આવે છે અને મારતા મારતા પછી એને વધારે ડર લાગતા એ બાળકની હત્યા પણ કરી નાખે છે. આ બધી વસ્તુઓના સાયન્ટિફિક પુરાવા પોલીસ દ્વારા એકઠા કરવામાં આવેલા છે, FSLને બી મોકલી આપવામાં આવેલા છે. આ સિવાય જે નવો કાયદો આવ્યો છે એ નવા કાયદા મુજબ આપણે તમામ વસ્તુઓને ઈ સાક્ષ્યની અંદર એના ઓડિયો વિડીયો રેકોર્ડિંગ અને ફોટાને બી હાલમાં મૂકવામાં આવ્યા છે, જેથી કરી અને આરોપીને કડકમાં કડક સજા મળે. કાગળ ઉપર આજ દિન સુધી પોલીસના ચોપડે એનું આવી કોઈ વસ્તુઓ છતી થઈ નથી, પરંતુ એ વિસ્તારના અલગ અલગ આગેવાનો અને લોકોની સાથે વાતચીત કરતા
આવા એકથી બે વસ્તુઓ આ જ વ્યક્તિ દ્વારા ભૂતકાળમાં થયું હોવાનું હાલમાં પોલીસ દ્વારા ફરિયાદ થયેલું છે. તે બાબતે બી હાલમાં તપાસ ચાલુ છે. હાલમાં જે મેડિકલ એવિડન્સ છે એ પીએમ નોટની અંદર એવું નથી આવેલું, પરંતુ અમે કેટલાક પુરાવા જે છે એ એફએસએલને પૂછી રહ્યા છીએ, જેથી કરી અને આવી વસ્તુઓ બી કાગળ ઉપર પ્રસ્થાપિત થાય. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.